સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામે છેલ્લા એલસીબીએ તાડીનું વેચાણ કરતા ટીવી સ્ક્રીન પર દેખાતા ઇસમ રાજુ સતીશ ગોળને 3 લીટર તાડી સાથે ઝડપી પાડ્યો હતો, જેની ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ કસ્ટડી સોંપતા બારડોલી સબ જેલમાં મોકલી અપાયો હતો. જ્યાં ગત મોડી રાત્રે ખેંચાવતા નજીકની સરકારી હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તારીખ 19ના રોજ રાજુ સતીશ ગોળ ઉપર એલસીબીની ટીમે 3 લીટર તાળીનો કેસ કરેલો, જે કબજાનો કેસ હતો. તે પછી એને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટ હવાલે કરેલો, જેમાં સબજેલ બારડોલી હોય એને ટ્રાન્સફર બારડોલી કરેલો, જેમાં કાલે સાંજે એને શારીરિક તકલીફ થતા રજૂઆત કરતા એને સરકારી દવાખાને દાખલ કરેલો, જ્યાં સારવાર દરમિયાન એનું મરણ થયું છે. જેની આગળની કાર્યવાહી જ્યુડિશિયલ તરફથી કરવામાં આવી રહી છે, જેમાં દેસાઈ સાહેબ પીઆઈ અને એ લોકો તેમના ડોક્ટરથી સુરત ખાતે પોસ્ટમોર્ટમની તજવીજ કરેલી છે. આગળની યોગ્ય કાર્યવાહી કાર્યક્રમ થશે. હાલ પેનલ પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ મોકલી અપાયો હતો, જેથી હવે અકસ્માત મોત અંગે બારડોલી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે અને મેજિસ્ટ્રેટ તપાસ કરનાર છે, જેથી હવે પીએમ રિપોર્ટ બાદ રાજુ ગોડના મોત અંગે ખુલાસો થઈ શકે તેમ છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.